हेलो एंड वेलकम दोस्तों। तो आज आप तमने बतावा जाइ रहा छे अमदावाद में माणेक चौक नो फूड। आज आप माणेक चौक में फूड एक्सप्लोर करवाना छे। आज नो वीडियो खूब ज अमेजिंग थवानो छे, तो आ वीडियो छेक सुधी जोजो। तमे चैनल में नवा हो तो चैनल ने सब्सक्राइब कर लेजो और वीडियो ने लाइक कर लेजो। दोस्तों आज है पवित्र दिवाड़ी दिवस। दिवाड़ी दिवसे आप जाइ रहा है माणेक चौक में फूड एक्सप्लोर करने। आम रोजिंदा जीवन में माणेक चौक में खूब भीड़ हो, पर आज तमने बतावा जाइ रहा है माणेक चौक में दिवाड़ी की भीड़। दोस्तों आप माणेक चौक में पहुंची चुकिया छे। माणेक चौक में तमे भीड़ जोईने अंदाजो लगाई सको छो कि अहीं केटली भीड़ है। अत्यारे दोस्तों रातना वाग्या छे 12:30, पर तमने लागशे नहीं कि अत्यारे रातना 12:30 वाग्या छे। सौथी पहला आपणे आवी चुकिया छे कृष्णा सैंडविच में। अहींयानी घुघरा सैंडविच एटली प्रख्यात छे के आ सैंडविचनी रेसिपी तमने घणी जग्याए अमदावाद में मिली जशे। सौथी पहला आ लोको डुंगळी कैप्सिकम अने चाट मसालो मिक्स करीने एक मिक्सर तैयार करे छे, जे घुघरा सैंडविचनुं मेन स्टफिंग रहेशे। दोस्तों आ घुघरा सैंडविच छे ए माणेक चौकनी अने अमदावादनी शान छे। जो तमे अमदावाद आवो अने माणेक चौकनी मुलाकात लो तो हूँ आ मस्ट रिकमेंड करूँ छूँ कि घुघरा सैंडविच तमे ट्राय करजो। हवे आ जे सैंडविच छे ए 3 लेयर में बनवानी छे। तो फर्स्ट 2 लेयर में ग्रीन चटनी अने जे मिक्सर तैयार कर्युं हतुं कैप्सिकम अने डुंगळीनु ए लगावे छे। ए लगाव्या बाद एनी पर थशे चीज़नो वरसाद। अहींया चीज़ एटली क्वॉंटिटीमां आवे छे के तमने जोईने ज दिल खुश थई जशे। तो जो आ आपणी सैंडविचमां थई रह्यो छे चीज़नो वरसाद। आपणे ગુજરાતીઓને ચીઝ અને બટર પ્રત્યેનો લગાવ તો સૌ જાણે જ છે। દોસ્તો ઘુઘરા સેન્ડવિચનું એસેમ્બલિંગ તો થઈ ચૂક્યું છે, હવે આ સેન્ડવિચની ઉપર સારી માત્રામાં બટર લગાવીને એને ગ્રીલ કરવાની। તો અત્યારે બટર લગાવી રહ્યા છે અને ત્યારબાદ આને ગ્રીલરમાં મૂકશે। દોસ્તો અમદાવાદના માણેક ચોકની એક રસપ્રદ વાત તમને જણાવું તો આ જે માર્કેટ છે એ આખું જ્વેલર્સ માર્કેટ છે। સવારના 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી અહીંયા જ્વેલર્સની દુકાનો હોય છે, અને જ્વેલર્સની દુકાનો જેવી બંધ થાય એવું તરત જ્વેલર્સની દુકાનની બહાર આખું ખાણીપીણી બજાર ભરાઈ જાય છે। જો દોસ્તો તમે સેન્ડવિચ લવર હોવ તો હું તમને રિકમેન્ડ કરું છું કે તમે માણેક ચોક આવો ત્યારે કૃષ્ણા સેન્ડવિચમાં જ તમે સેન્ડવિચ ટ્રાય કરજો। અહીંની સેન્ડવિચ તમને ખૂબ જ ભાવશે। હવે આપણી જે સેન્ડવિચ છે તેને ગ્રીલ કરે છે। ગ્રીલ સીધા ગેસ પર મૂકીને એને સારી રીતે શેકશે। દોસ્તો આ સેન્ડવિચને 1 થી 2 મિનિટ ગેસ પર સારી રીતે શેક્યા પછી આપણી ઘુઘરા સેન્ડવિચ કંઈક આવી લાગે છે। આપણી ઘુઘરા સેન્ડવિચ એકદમ તૈયાર છે। હવે આને આપણે પ્લેટિંગ કરશું। તમે જોઈ શકો છો, ઓહો હો, મારે તો બોલતા બોલતા પાણી આવી ગયું છે મોઢામાં। દોસ્તો ઘુઘરા સેન્ડવિચની પ્રાઇસિંગ છે 150 રૂપીસ, અને 150 રૂપીસ આના ટેસ્ટ માટે એકદમ વર્થ છે। તમે જોઈ શકો છો અહીંયા કેટલી ક્વોન્ટિટીમાં ઘુઘરા સેન્ડવિચ બની રહી છે। અહીંયાનો ઇટાલિયન પીઝા પણ એકદમ સરસ છે, તમે ઇટાલિયન પીઝાના પણ લવર હો તો અહીંયા ટ્રાય જરૂરથી કરજો। પીઝા પર પણ ચીઝની ક્વોન્ટિટી તમે જોઈ શકો છો। અત્યારે અહીંયા બનવા જઈ રહી છે વેજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવિચ। આ પણ 3 લેયરની સેન્ડવિચ છે। ફર્સ્ટ લેયરમાં બ્રેડની ઉપર ગ્રીન ચટણી લગાવ્યા બાદ તેની પર કાકડી ટામેટાં લગાવવામાં આવી રહ્યા છે। એની પર એક બીજી બ્રેડની સ્લાઇસ અને ભરપૂર માત્રામાં અમૂલની ચીઝ। દોસ્તો આ તમે જોઈ રહ્યા છો રાત્રે 12:30 વાગ્યાની ભીડ। આ બાલનના ઢોસા પણ એટલા ફેમસ છે, મેં અહીંયા ગોટાળો ઢોસા ટ્રાય કર્યો। સોરી હું તમને એની મેકિંગ ના બતાવી શક્યો કારણ કે તમે ભીડનો અંદાજો લગાવી શકો છો, પણ આ છે ગોટાળો ઢોસા। આ ઢોસો તમે જરૂરથી ટ્રાય કરજો, આની સાથે સંભાર ચટણી અને એક મીઠું દહીં આપવામાં આવે છે। દોસ્તો તમે માણેક ચોકમાં હો અને જામુન સોસ ટ્રાય ના કરો એવું કેવી રીતે બની શકે, અત્યારે તમને બતાવવા જઈ રહ્યા છે જામુન સોસની આખી મેકિંગ। પહેલાં એક મિક્સર જારમાં ફ્રોઝન જામુન્સને એડ કરવામાં આવે છે। ફ્રોઝન જામુન્સને એડ કર્યા બાદ તેમાં થોડીક માત્રામાં ખાંડની ચાસણી એડ કરવામાં આવે છે, જેનાથી જામુનનો જે બીટર ટેસ્ટ છે અને ખાટો ટેસ્ટ છે એ થોડોક બેલેન્સ થઈ જાય। થોડુંક પાણી એડ કરવામાં આવે છે અને આ જે મિક્સર છે થવા જઈ રહ્યું છે ક્રશ। બોસ આ વિડીયો એકદમ સેટિસ્ફાઈંગ લાગે છે ને, જુઓ તો ખરી। હવે આ જામુન સોસ છે એ સોસ ગ્લાસમાં આપણને સર્વ થશે, તો એના માટે સૌથી પહેલાં લોકો ગ્લાસ પર મીઠું લગાવે છે। મીઠા માટે પહેલાં પાણીમાં ગ્લાસને બોળીને એમાં થોડુંક મીઠું લગાવે છે અને એમાં આપણું જે જામુનની મિક્સર તૈયાર થયું છે એ આપણને સર્વ કરશે। કન્સિસ્ટન્સી તો જુઓ, ખરેખર આ જામુન સોસ પીધા પછી દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું। તમે માણેક ચોકમાં આવો તો જામુન સોસ જરૂરથી ટ્રાય કરજો। આ આપણા જામુન સોસ એકદમ રેડી છે।
હવે માણેક ચોક તો આપણે ઘણું ફરી લીધું, હવે આપણે જવા જઈ રહ્યા છે લો ગાર્ડન. તમને લો ગાર્ડનની પણ નાઇટ બતાવીએ. દોસ્તો, લો ગાર્ડનમાં પણ ખાણીપીણીનું એકદમ જોરદાર બજાર છે. જો ફૂડના તમે લવર હોવ તો લો ગાર્ડનની પણ વિઝિટ જરૂરથી કરજો. ત્યાં આપણે ટ્રાય કરી અસરફીની મિક્સ 4-in-1 કુલ્ફી અને ચોકલેટ કુલ્ફી. દોસ્તો, આ એટલી મસ્ત છે, અસરફી એના આઈસ્ક્રીમ માટે ઘણું ફેમસ છે. લો ગાર્ડનમાં આવો તો અસરફીની આઈસ્ક્રીમ જરૂરથી ટ્રાય કરજો. અને છેલ્લે રાતના 2:30 વાગે આપણે ટ્રાય કરી ત્રિપાઠીની ચા. ગુજરાતીઓને ચા ગમે ત્યારે ચાલે, તો આપણે આ વિડીયોનો એન્ડ ચાથી કરીશું. દોસ્તો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ. તમને બધાને હેપ્પી દિવાળી.